વંદરાજજી આ સંવાદ શિબિરમાં આપનું હાર્દિક સ્વાગત છે તમે તમારા પિતાશ્રી શું કરતા હતા હું સંયુક્ત કુટુંબમાં હતો મારા ફાધર હતા નહીં બે પછી હું જુદો થયો અને આ ખેતીની શરૂઆત કરી બે પછી હા મૂળ તમારું આ ગામ જ છે જે બાવળિયા ગામ છે બાવળિયા બાવળિયા ગામ છે તમારું અને આ જે સો વીઘાની ખેતી કરો ખુદ તમારી જમીન છે મારી પોતાની ત્રીસ વીઘા છે અને સો સિત્તેર વીંઘા ભાડાની છે અન્ય લોકોની ફારમે રાખો છો હા હવે તમે વિલાતી ખાતર અને દવાવાળી ખેતી કેટલા વર્ષ કરી આમ તો સંયુક્ત કુટુંબમાં હતા એટલે થોડોક કરતા હતા આઘું પાછું પણ અમારા કાકા એવા હતા કે હું ઘરે ન હોઉં ને ત્યારે યુરિયાના ખાવી દેતા યુરિયાખ એટલે હા કાકાને વિશ્વાસ ભરતી રીતે મને વિશ્વાસનો હતો બરાબર એટલે એ મિક્સ ખેતી કેટલા કઈ કેટલા વર્ષ કરી હું બે હજાર અરે ઓગણીસોને લગભગ બાણુંથી ખેતીમાં આવ્યો નહીં થી ખેતીમાં આવ્યા પણ વિલાતી ખાતર દવાવાળી ખેતી કઈ સાલ સુધી કરતા હતા બે હજાર આઠ સુધી બે હજાર આઠ સુધી સંયુક્તમાં કુટુંબમાંથી જુદો થયો અને આ ખેતીની શરૂઆત કરી હા એટલે એ વખતે તમે એક વીઘામાં માનો કે તમારું જે મેન પાક જે છે એ શાકભાજી છે હા તો એક વીઘામાં શાકભાજીમાં તમે વિલાતી ખાતરને દવાનો કેવો ઉપયોગ કરતા હતા આમ તો મેં શરૂઆત કરી ને બે હજાર આઠ થી તો શાકભાજી ડાંગર ઘઉં એવા પાકો માં મેં કર્યું જ નથી ઉપયોગ દવાનો દવા ખાતર નો ઉપયોગ જ નથી કર્યો મારે પણ આગળ આગળ કરતા હતા સંયુક્ત માં કરતા હતા ત્યારે તો ખૂબ ટ્રેક્ટર થી સ્પ્રેયર કરતા હતા અને લગભગ ત્રણ થી સાડા ત્રણ લાખ ચાર લાખ રૂપિયા સુધી ખાલી માત્ર દવાનું બિલ થતું હતું

તો પહેલા જ વર્ષે જમીનને ખાતર અને દવામાંથી મુક્તિ આપવા માટે પહેલું જમીન આરે શું કામ કર્યું જમીનને શું આપ્યું મેં પહેલા તો સુભાષ પાલેકર સાથે બે હજાર બારમાં જોડાયો ત્યાર પહેલાં ઘણા એમના પુસ્તકો વાંચ્યા હતા અને ઘણું બધું બહારથી બેક્ટેરિયાને એવું લાવ્યો યુનિવર્સિટીઓમાંથી ને એમાંથી અને જમીનના જે ખાતર હતું છાણિયું ખાતર એને મેં ડીકમ્પોઝ કર્યું અને એ ખાતર આપીને શરૂઆત કરી હતી ખાતર આપીને છાણીયું છાણિયું ખાતરને ડીકમ્પોઝ કરીને બરાબર છે એ તમે બે હજાર નવથી ખાણીયું ખાતર આપીને શરૂ કર્યું તો એ વખતે ઉત્પાદનમાં જે વેલાતી ખાતર અને દવામાં જે ઉત્પાદન આવતું હતું માનો કે તમે ચાર લાખની દવા છાંટ દેતા હતા એને સામે પાંચ લાખનું કદાચ ખાતર નાખી દેતા લાખ નો ખર્ચો કરતા હતા તો એની સામે જે ઉત્પાદન આવતું હતું એ ઉત્પાદન ઘટ્યું છે ને તમારે આમ મારી જે ગણતરી છે એમાં ઉત્પાદન ઘટ્યું નથી બરાબર પેલા જેટલું તો આવી જ રહ્યું હતું પેલા વર્ષે પણ પેલા વર્ષે પેલા જેટલું આવી જ રહ્યું એના જેટલું તો આવી જ ગયું એ વખતે છાણીયા ખાતર થી ખેતી કરી એને થોડોક આ બેક્ટેરિયાને બધું ઉપયોગ કર્યો બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો તો બરાબર છે હવે આ જીવા અમૃત ને એ બધું ક્યારથી તમે બે હજાર બાર થી બે હજાર બાર થી બે હજાર બાર થી એ વખતે તમે જમીનને પહેલું શું કેવી રીતે આપ્યું એ પાણી સાથે આપ્યું જીવામૃત હા અને ઉપર જે બધી દવાઓ છે બનાવેલી બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર એનું એ કર્યું અને એનાથી ઉત્પાદન લીધું તો ખર્ચ એકદમ જ હોય પેલામાં બેક્ટેરિયા અને બહારની બધી વસ્તુઓ લાવવી પડતી અલગ અલગ કંપનીઓની એના ઓર્ગેનિક ખાતરોને બધું મોંઘું પડતું હતું એટલે કેમિકલનો જે ખર્ચ હતો એટલો જ ખર્ચ એમાં આવતો હતો જયારે સુભાષ પાલેકરની ખેતી બે હજાર થી ચાલુ કરી તો મારો ખર્ચ નીલ થઈ ગયો હું સો વિઘામાં આ ખેતી પદ્ધતિમાં લાગ્યો પેલા પાંચ વિઘા બે હજાર આઠથી શરૂ કરી હતી આજે સો વીઘામાં કરી રહ્યો છું બરાબર છે હવે તમે કયા કયા પ્રકારના શાકભાજી કરો છો લગભગ જાતના શાકભાજી સીઝન સિઝન પ્રમાણેના એમાં ફોલેવાર કોબીજ મરચા ટામેટા રીંગણ ભાજી પાલા બધું જ હોય છે ખાલી કંદ મૂળ ઓછા થાય છે અમારે કાળી જમીન છે કાળી જમીન છે એટલે કંદ મૂળ ઓછા થાય આદુ છે એવું તેવું નથી થતું અચ્છા બરાબર એટલે આ બધા જે શાકભાજી કરો છો તો હવે તમે બાર મહિને ઉત્પાદન કેટલું લો છો અમારું એક વીંઘાનું દર મહિને બે વીંઘાનું દર મહિને પચાસ ઉત્પાદન હોય દર દર મહિને બે વીંઘા જમીન હોય ને એટલે પચાસ રૂપિયા દર મહિને મળે એને ફેક્ટરીમાં જવું ના પડે એટલે તમે આ માનો કે આ શાકભાજી કઈ હો વીઘાનું તો ન જ કરતા ના ના દસ જ વીઘાનું દસ વીઘાનું કરો વીઘાનું છે એટલે દસ વીઘાનું શાકભાજી કરો એટલે તમને મહિને એમાં મહિને પચીસ રૂપિયા મળ્યા વધારે વધારે વીઘે પચીસ રૂપિયા મળ્યા

મારી સાથે ગામમાં ઘણા બધા છોકરાઓ આ કામ કરે અમે કોઈને ફેક્ટરીમાં જવા નથી દેતા ગામમાં બે વીઘા જમીન હોય એટલે બે વિઘા શાકભાજી આવે તો દર મહિને પચાસ રૂપિયા કમાય છે અને સાત હજારમાં માં જીઆઈડીસી માં લઠ્ઠા ઉચકવા જવાની જરૂર નથી લઠ્ઠા જવાની જરૂર નથી ના ખેડૂતનો ખેડૂત એટલે જગતનો તાત છે ને તાતને ક્યાં એ કરવાની જરૂર છે આ લઠ્ઠા ઉશ્કે એને શું કહો છો તમે ગુલામી જ કહેવાય ને મજૂરી એટલે ટૂંકમાં તમને એવો વિશ્વાસ છે હા કે આ પ્રાકૃતિક ખેતીથી દવા અને વિલાતી ખાતર વગર સારામાં સારું ઉત્પાદન મેળવી શકાય સો ટકા અને દવા અને ખાતરે જે મેળવે છે એથી વધારે મેળવી શકાય સારું ઉત્પાદન મળે એથી સારું મળે એનાથી પણ સારું મળે એના એમાં હવે તમને કોઈ શંકા નથી કોઈ શંકા નથી હું સો વીઘામાં દાંડની જમીન છે ભાડાની જમીન કહેવાય એમાં પણ હું આ પ્રયોગ કરું ભલે ને લઈ લે તો ઘણા લોકો મને બુઆ પડે કે ભાડાની જમીન છે કાલે ખેડૂત લઈ લેશે તો એ હોય સારું પકવશે એ પણ સારું પકવશે આપણે તો ધરતીને માં કહીએ છીએ અને માને ઝેર આપીએ તો કઈ માં એવી હોય કે ઝેર આપ્યા પછી આશીર્વાદ આપે તમે તમે એવું કાંઈ ફીલ કર્યું કે તમે ખુદના ઘરે ખુદના ઘરે તમે આ આઠ વર્ષથી વિલાતી ખાતર વગરનું શાકભાજી ખાવ છું અને પહેલાં કાંઈ તમને નાના મોટા તાવ રોગ વગેરે પરિવારમાં રહેતા હોય અને આ વિલાતી ખાતર દવા કાઢી નાખ્યું પછી તમારું પરિવારનું પણ તંદુરસ્ત સુધર્યું હોય એવું કાંઈ ફીલ કરો છો હા હા તો મારું પરિવારમાં તો કોઈ બીમારી છે જ નહીં ડૉક્ટર પાસે અમે જતા જ નથી ક્યારેય જતા નથી અમારી સાથે જે સાહીઠ થી સિત્તેર કુટુંબો જોડાયેલા છે એના ત્રણ વર્ષના અમે રિન્યુ લીધા કે ભાઈ તમને કઈ તકલીફ થઈ ત્રણ વર્ષમાં તો કે અમે ડોક્ટર પાસે શરદી નથી થઈ એમ કે છે શરદી નથી થઈ એમ કે હા સો ટકા બરાબર એટલે તમે ખૂબ સારું ફીલ કરો છો હા અમારી પાસે ઘણા બધા ગ્રાહકો છે અને અમે એમને ફેમિલી ફાર્મર યોજના જે તમે કહો છો એનાથી જ બધાને ખોરાક પહોંચાડીએ છીએ તમારે તમને લોકોએ ફેમિલી ફાર્મર તરીકે અપનાવી લીધા છે હા અચ્છા અને તમે આજે ઘઉંનું જે કીધું એમાં એવું કઈ ફીલ કરો છો કે ભાઈ ખાતર દવા વગર થાય એટલે પાણી ઓછું આપવું પડે હા બધાના છ પાણીયા ઘઉં પાકે મારા ત્યાં મારા ચાર પાણીયા પાકે છે એવું તમારે ચાર પાણી ચાર પાણીમાં ઘઉં પાકી જાય છે બરાબર એટલે ત્રણ પાણી પણ ફાયદો હા બરાબર હવે તમે આ ઘઉં વેચો છો એ કઈ વિશેષ ભાવ મળે છે તમને હા શું મળે છે બજારમાં બે હજાર રૂપિયા સત્તરસો થી મોદી સાહેબ એવું કે છે કે બે હજાર બાવીસ માં ડબલ આવક કરવી છે અમે અત્યારથી કરી દીધી સત્તરસો અઢારસો રૂપિયા ઘઉંના ભાવ છે અમે પાંત્રીસો રૂપિયામાં ઘઉં વેચીએ છે તો ડબલ થઈ ગયા પાંચ મણ ના પાંત્રીસ હા બરાબર એટલે ગ્રીડિંગ પેકિંગ કરીને આપીએ તો લોકો પડાપડી કરે છે ત્રણસો ક્વિન્ટલ ઘઉં પકાવું છું તો એ ઘણા ગ્રાહકો રહી જાય છે બરાબર છે એટલે તમે જે પકવો છો એ બધું લોકો લઈ જાય હા બરાબર એટલે હવે આ જે પ્રાકૃતિક ખેતીને આગળ ધપાવવા માટે તમે શું આમ મિત્રોને શું અપીલ કરો છો ખેડૂત વેપારી નહીં બને ત્યાં સુધી શક્ય નથી ખેડૂતે જાતે વેપાર કરવો પડશે જાતે વેપાર કરશે તો આબાદ થશે આ દેશ બાકી ક્યાંય થવાનો નથી પોતાનો માલ પોતાનો ભાવ પોતે જ નક્કી કરવાનો ખાનારા આખી દુનિયા પડી છે બધાને રોગથી મળવું નથી બધાને બીક છે કેન્સરની એટલે કોઈને કેન્સરથી મળવું નથી સારું ખાનારા લોકો છે સારા પૈસા ખર્ચશે ખાલી માલ પહોંચાડો સારી ગુણવત્તાવાળો બરાબર વનરાજસિંહની આરે જે સંવાદ કર્યો આપણો પાડોશી દેશ જે ભૂતાન છે તો અમે છ સાત મહિના પહેલાં ભૂતાન દસ દિવસ રોકાણા તો જે દુનિયામાં આઠસો કરોડની વસ્તી છે એમાં ભૂતાન જે છે એ હેપીનેસ દેશ કહેવાય છે એટલે કે પ્રફુલ્લિત માણસો ત્યાં છે દુનિયાના સૌથી વધારે વધારે સુખી પ્રફુલ્લિત માણસો ત્યાં છે તો એ ભૂતાનની અંદર વિલાતી ખાતર દવાની એન્ટ્રી જ નથી અને ત્યાં અમે બધા લોકોને મળ્યા તો બીમારી પણ નોર્મલ છે આ આપણો પાડોશી દેશ છે તંદુરસ્ત છે સાથે સાથે મને તો એ ડૉક્ટર તો અમારે અહીં બેઠા છે ડૉક્ટર રવિન્દ્ર કરકરે પણ મને એમ લાગે છે કે આ વિલાતી ખાતરને દવા ખોરા ઘરે આપણા માઇન્ડમાં ગયું ને તે લાગણીના તત્વો જે હતા ને આપણે એને ગરમ કરી દીધા એટલે આપણે કરોધ બહુ આવે છે આ ભૂતાનના માણસોને ક્રોધ જ નથી આવતો એટલે આ વિલાતી ખાતર થેટ આપણા મગજની નસું સુધી પહોંચી ગયું હોય એવું આપણને ફીલ થાય આ એટલો બધો ક્રોધ આવે છે એટલે વંદાસીની વાત જોતાં આપણને એમ લાગે છે કે એમનો જે આટલા વર્ષનો અનુભવ છે એ અનુભવમાં એમને આપણીમાં રજૂ કર્યો અને આવી જ રીતે બધા જ ખેડૂત સાથે આપણે સંવાદ કરશું વંદાસીનો ખૂબ ખૂબ આભાર